આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહાન માણસો પહેલાંથી જ મહાન હોય છે એવું નથી હોતું એમનું બાળપણ પણ ઘણા બધા સામાન્ય બાળકોની માફક જ વીતતું હોય છે ગાંધીજી જ્યારે બાળક હતા ત્યારે એમને અંધકારથી બહુ ડર લાગે અંધકાર જુએ અંધારું જુએ એટલે ગાંધીજીને બેક લાગે એક દિવસ એમને એમની નોકરાણીએ મંત્ર આપ્યો એમાં કહ્યું જો બેટા બીક લાગે ને તો ગભરાવાનું નહીં જરા પણ ગભરાયા વગર રામ નામનો જાપ શરૂ કરી દેવાનો સતત રામ નામ આપણે દીધે રાખવાનું કોઈ પણ પ્રકારની બીક ભૂત પ્રેત તો છે જ નહીં પણ બીજી પણ ભય તને લાગે તો એ ભયમાંથી રામનું નામ તને હંમેશા દૂર રાખશે ગાંધીજી આ મંત્રને બરાબર પચાવ્યો રામના નામના જોર પર તો એમણે બ્રિટિશ સલ્તનતને હલાવી દીધી આજે બીજી એક વાત કેવી છે એ વાત છે સત્યવ્રત નામના એક ચોરની એક રાજ્યમાં એક મુનિ આવ્યા મુનિની સત્સંગ સભાઓ થાય બધા સાંભળવા જાય એમ કરતાં કરતાં એક દિવસ મુની એ પ્રસ્તાવ મૂક્યો કે આટલા દિવસથી તમે આ બધું સાંભળો છો તો આ બધું અહીંને અહીં મૂકીને ઉઠો છો કે જીવનમાં કશું ઉતારવાનું છે શ્રદ્ધાળુઓ હતા એમણે કહ્યું ના બાપજી જીવનમાં અમે ચોક્કસ ઉતારવા માગીએ છીએ તો કે સારું આપણે એક કામ કરીએ તમે કોઈ એક એવું વ્રત લો જે તમે જીવનભર જેનું પાલન કરી શકો સૌ પોતપોતાની રીતે કહેવા માંડ્યા હવે આ મુનિને સાંભળવા એક એવી વ્યક્તિ આવતી હતી જેનો વ્યવસાય ચોરી હતો બધા ઊભા થયા બધાએ પોતાની વાત કરી પણ આ વ્યક્તિ ના ઊભો થયો મુનિએ કહ્યું ભાઈ તું ઊભો ના થયો તારે કશું નથી છોડવાનું પેલો કે હું શું છોડું મારું તો કામ જ એવું છે કે છોડું તો ભૂખે મરે મૂનિ કહ્યું શું કામ છે તારું એણે સાચે સાચી વાત કરી દીધી કે મહારાજ હું તો ચોરી કરીને મારી આજીવિકા મેળવું છું તો કંઈક કામ કર કાલથી ચોરી કરવાનું છોડી દે ખરા છો તમે બાપજી હું ચોરી કરવાનું છોડી દઉં તો ભૂખે મરું મને બીજું તો કંઈ આવડતું નથી જે આવડે છે એ આવડે છે તો કે સારું ચોરી કરવાનું ના છોડીશ એક કોક નાનું એવું વ્રત લેતું જે તને લાગતું હોય કે તું પાલન કરી શકીશ વાત કરતાં કરતાં એ મુદ્દે આવી કે એક નાનું વ્રત એ ચોરે લેવું અને એ વ્રત હતું કે હું સાચું બોલીશ ચોરને લાગ્યું આમાં કંઈ ગુમાવવાનું તો છે નહીં સાચું બોલવાનું સાચું બોલીશું આમે મોટા ભાગે તો આપણે સાચું જ બોલીએ છીએ ચોર કે સારું મંજૂર હું સાચું બોલીશ હું સાચું બોલવાનું વ્રત લઉં છું મુનિએ કહ્યું આજથી તારું નામ સત્યવ્રત અમે બધા તને સત્યવ્રત તરીકે ઓળખીશું પેલો કે ભલે બાપજી હવે કથાનો પ્રસંગ પતી ગયો થોડા દિવસો ગયા ચોર એક દિવસ રાત્રે રાજાની તિજોરીના મકાનમાં ઘૂસી ગયો એણે જોયું જાત જાતના હીરા મોતી રત્નો આભૂષણો એ બધું ત્યાં હતું ધનનો ભંડાર હતો અને એણે જોયું તો કે આટલું બધું હું લઈ જઈને ક્યાં મૂકીશ આવડી મોટી વસ્તુ લઈ જઈને મારે શું કરવી છે એટલે એણે એક નાની દાબડી હતી કે આ કંઈક અગત્યનું લાગે છે દાબડી ખોલી દાબડી ખોલી તો એમાં ચાર રત્નો હતા ચોરે કહ્યું આ લાગે છે બહુ કિંમતી એણે એમાંથી એક રત્ન લીધું કે એક રત્ન તો મારે જીવનભર ચાલી જશે આપણે ત્રણની જરૂર નથી સંતોષી નર સદા સુખી એ લઈને નીકળી ગયો અંધાર પછોડો ઓઢીને જે આવ્યો તો એ પ્રમાણે જતો રહ્યો પાછો પોતાની જગ્યાએ પર રસ્તામાં રાજા નગરચર્યા કરવા નીકળેલા એ રાજા એને મળ્યા રાજા એને મળ્યા ત્યારે એણે પૂછ્યું કે કોણ છે તું તો એણે સાચું બોલવાનું હતું રાજાને કે હું ચોર છું કે ક્યાં ગયો હતો કે ચોરી કરવા ક્યાં ચોરી કરી કે રાજાની તિજોરીમાં શું ચોર્યું હતું કે આ રત્ન એક કે એક જ લીધું કે હા મારે એક ઘણું થઈ ગયું સારું રાજાએ એનું નામ સરનામું પૂછ્યું નામ સરનામું લીધું કે ભલે જા બીજા દિવસે ઓ થઈ ગઈ કે રાજાના ખજાનામાં ચોરી થઈ રાજાની તિજોરીમાં ચોરી થઈ એણે પ્રધાનજીને કહ્યું કે પ્રધાનજી તપાસ કરી શું ચોરાયું છું તપાસ કરીને અહેવાલ આપો પ્રધાનજીએ તપાસ કરી તપાસ કરવા ગયા એમણે પેલી દાબડી જોઈ બાકીનું બધું તો સલામત હતું એમણે જોયું દાબડીમાં ચાર રત્નના બદલે ત્રણ જ હતા તેમણે વિચાર્યું કે હાળો મૂરખ લાગે છે આવડી નાની વસ્તુ ચારે ચાર જો લઈ ગયો તો શું વાંધો આવવાનો હતો આ ત્રણ પાછળ મૂકીને શું જવાની જરૂર એ બાકીના ત્રણ રત્નો હતા એમણે પોતાના ગજવામાં સેરવી દીધા રાજાને જઈને કે કે બીજું કંઈ નથી ગયું આપણા ત્યાં એક દાબડીમાં ચાર રત્નો હતા એ ચોરાઈ ગયા છે બહુ મૂલ્ય રત્નો હતા પણ ચોરાઈ ગયા છે રાજા કે ભલે તપાસ કરાવો કોણ લઈ ગયું છે ખૂબ તપાસ કરાવી પણ પેલો ચોર બહુ ચતુર હતો એટલે એ પકડાયો નહીં રાજાએ કહ્યું સારું હવે હું આ સરરામમાં પૂછું ત્યાં આ માણસને તમે લઈ આવો દરબારમાં રાજાના અનુચરો ગયા એને પકડીને દરબારમાં લઈ આવ્યા રાજાએ પૂછ્યું કે ભાઈ કોણ છે તું તો હું સત્યવ્રત તારો ધંધો શું કે ચોરી કરવાનો તે છેલ્લે ક્યારે ચોરી કરી હતી કે અમુક સમય થયો મને ક્યાં કરી હતી કે રાજનીતિ ચોરીમાં શું ચોર્યું હતું કે એક આ રત્ન કે ક્યાં છે રત્ન કે મેં મારા ત્યાં અમુક જગ્યાએ છુપાવીને મૂક્યું છે હજુ વેચાયું નથી રાજાએ માણસોને મોકલી અને રત્ન પણ મંગાવી લીધું એણે કહ્યું ચાર રત્ન ચોરાયા છે કે જો મહારાજા હું સત્યવ્રત છું મેં મુનિની પાસે સાચું બોલવાનું વ્રત લીધું છે મેં એક રત્ન ચોર્યું છે તો કહી દીધું તમને મેં ચાર રત્ન લીધા નથી તમારા ત્યાં અહીં મારા કરતાં પણ કોઈ મોટો ચોર લાગે જ બીજો રાજાજીને ખ્યાલ આવી ગયો કે આ પ્રધાનજીનું જ કરતો જ છે એમણે કહ્યું પ્રધાનજીના મકાનની ઝડતી લો ચોરી પકડાઈ ગઈ રાજાએ પ્રધાનને ઠપકો આપ્યો કે તમે તો રાજ્યના પ્રધાન છો આટલી સંપત્તિ છે તમારી પાસે આટલું માનપાન છે તમે તમે આ ચોરી કરી તમારા કરતાં તો આ ચોર સારો કે જેણે ચોરી કરી પણ જરૂર પૂરતી જ કરી ખપ પૂરતી જ કરી અને તે પણ સાચું બોલવાનું વ્રત એણે લીધું છે તે સાચું બોલવાનું નહીં ચૂક્યું માટે આજથી તમને હું કેદમાં નાખું છું તમે ચોર છો અને આ ચોર જે સાચું બોલે છે જે ખોટું કદીએ નથી બોલતો પોતાના ચોરી અંગે પણ એને સાચે સાચી વાત કહી છે એને એના સત્યવ્રતના બદલામાં હું આજથી રાજ્યના દિવાન પદે રીમું છું એક નાની વાત સાચું બોલું સત્યવ્રત સત્યવ્રત સાથે સંતોષ બધા રત્નો નહીં લીધા માત્ર એક જ લીધું અને સામે પ્રધાનજી અઢળક સંપત્તિ સત્તા બધું હોવા છતાં એમણે રાજની તિજોરી ઉપર નજર બગાડી સરવાળે હોદ્દો ગયો માન ગયું અને કેદમાં જવું પડ્યું મુનિના એક જ નાના વ્રતથી સત્યવ્રત તરી ગયો સાચું બોલવું એ અને એની ક્ષમતા એનો એની શક્તિ એ કેટલી મોટી છે એ વિશેની ઘણી બધી વાતો છે આપણે આગળ ઉપર જોઈશું